નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. જેએનયુએ રાષ્ટ્રવિરોધી પ્રદર્શનોની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. સમિતિ પોતાના અહેવાલ 25 ફેબ્રુઆરીએ સોંપશે. કુલપતિ જગદીશકુમારે અધ્યાપકો અને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય શરૂ કરવાની અપીલ પણ કરી હતી. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બ્લોક દ્વારા કોંગ્રેસ ઉપર જેએનયુ મુદ્દે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી મોદીની સફળતાથી કોંગ્રેસ નિરાશાને કારણે આઘાતમાં સરી ગઈ છે. સાથે સાથે અમિત શાહે જેએનયુમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદનથી દેશ વિરોધી ભાવના ભડકાવવાના મુદ્દે રાહુલ ગાંધીને દેશની માફી માંગવા પણ કહ્યું હતું. ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ આ મુદ્દે જણાવ્યું હતું કે પોલીસ તપાસ કરી રહી છે અને તેમાં સત્ય સામે આવશે. ભારતીય સેનાની એક્ઝિટ અને કમાન્ડ નીતિને યથાવત જાળવી રાખવાનો સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે. અદાલતે કોમ્બેટ સ્પોર્ટ યુનિટ માટે બઢતીના લાભથી વંચિત રહેલા જવાનો માટે કર્નલના વધારાના 141 હોદ્દા ઉભા કરવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે. સાથે જ સર્વોચ્ચ અદાલતે ટ્રિબ્યુનલની નીતિને રદ કરવાના નિર્ણયને ફગાવી દઈને સેનાની નીતિને યથાવત રાખી છે. ભારતીય સેનામાં ઇન્ફન્ટ્રી જેવા યુદ્ધમાં જનારા યુનિટના અધિકારીઓને જ કર્નલ તરીકે બઢતી મળે છે, જ્યારે એન્જિનિયરિંગ જેવા યુનિટોને આ સુવિધા મળતી નથી. 2009માં બનાવેલી આ નીતિને આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલે રદ કરી હતી, જેની સામે કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. કેન્દ્રની દલીલ હતી કે કોમ્બેટ યુનિટમાં ઓછી વયના ઓફિસરને રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં એ દલીલ પણ કરવામાં આવી હતી કે આ સમયે પાકિસ્તાનમાં આવા અધિકારીઓની સરેરાશ વય 35 વર્ષ, જ્યારે ચીનમાં 40 વર્ષની છે. જોકે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કર્નલના 141 વધારાના હોદ્દા હોવા જોઈએ, જેથી તેનો લાભ બાકી યુનિટના લોકોને પણ મળી શકે. રાજ્યમાં કુટીર અને ગ્રામોદ્યોગની વૃદ્ધિ તથા વિકાસ માટે ઉદ્યોગમંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા ગ્રામોદ્યોગ નીતિ 2016ની જાહેરાત કરવામાં આવી હતી. આ નીતિમાં નવી પહેલ અન્વયે વન વિલેજ વન પ્રોડક્ટ OVOPની શરૂઆત કરવામાં આવશે, જેનો હેતુ લુપ્ત થતી ક્રાફ્ટના સંવર્ધન અને તેના પુનરુત્થાનનો છે. લુપ્ત થતી કળાઓના કારીગરોને ઉત્પાદનના વેચાણ ઉપર વિશેષ વળતર તેમજ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લેવા જરૂરી સવલતો પણ આપવામાં આવશે. કારીગરોની યુવા પેઢીને પારંપરિક કળા માટે આકર્ષવા 35 વર્ષ સુધીના શ્રેષ્ઠ યુવા કારીગરોને ₹1,00,000નો પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે મહિલા કારીગરોને 1,25,000ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તો ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા વિવિધ પાયલટ પ્રોજેક્ટ બનાવવામાં પણ આવશે. ઇ કોમર્સ થકી કારીગરોને માર્કેટિંગનું પ્લેટફોર્મ મળી રહે તે માટે www.estoregurjari.com દ્વારા તેમને સીધા ગ્રાહકો સાથે જોડવામાં આવશે. સાથે સાથે ખાદી, હાથશાળ અને હસ્તકળા માટે વિશેષ સ્ટાર્ટઅપ ફંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારના પ્રયત્નોથી કન્યા શિક્ષણ અને કન્યાજાતિના પ્રમાણમાં છેલ્લા દસકામાં નોંધપાત્ર સુધારો થયો છે. વિરામગામ તાલુકાના કમીજળા ખાતે યોજાયેલી કથામાં હાજર રહેલા મુખ્યમંત્રીએ લોહાણા મહાપરિષદ આયોજિત આંતરરાષ્ટ્રીય રઘુવંશી સંમેલનને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કન્યા કેળવણી અને કન્યા તંદુરસ્તી માટે સમાજમાં જાગૃતિ ફેલાવવા અને સમાજને સંવર્ધિત કરવા આહ્વાન કર્યું હતું. સાથે તેમણે ઉમેર્યું હતું કે મારા તારાની વાડાબંધી તોડીને જ સમાજ એક અને નેક બની શકે છે અને રાજ્ય તથા રાષ્ટ્રના વિકાસમાં સંવાહક બની શકે છે. મહત્વનું છે કે ભાણ સાહેબની 318મી જયંતિના અવસરે જાણીતા કથાકાર પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને રામકથાનું આયોજન કરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે આજે નો વ્હીકલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા તથા પર્યાવરણને બચાવવા માટે ગુજરાત યુનિવર્સિટીની સાથે જોડાયેલી કોલેજોના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા હતા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર MN પટેલ તથા ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિત તમામ કર્મચારી આજે પોતાના ઘરેથી ચાલતા તથા સાયકલ પર ઓફિસે પહોંચ્યા હતા. અમદાવાદમાં વિવિધ કોલેજોમાં પણ આજે નો વ્હીકલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. મેયર શ્રી ગૌતમ શાહે આશા વ્યક્ત કરી હતી કે કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણા લઈ લોકો પણ આ અભિગમ અપનાવશે.
ઝાલાવાડના જગવિખ્યાત સાહિત્યકાર બાબુભાઈ રાણપરાની યાદમાં છેલ્લા 3 વર્ષથી લોક સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરનારા કલાકારોને બાબુ રાણપરા એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે આ એવોર્ડ વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર રાજ્યમાંથી સાહિત્યકારો, સંતો, મહંતો સહિત સ્વર્ણિમ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ આઈ કે જાડેજા, ધારાસભ્ય વર્ષાબેન દોશી સહિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાહબુદ્દીન રાઠોડે એવોર્ડ મેળવી પોતે ગર્વ અને આનંદ અનુભવે છે તેમ કહી આભાર માન્યો હતો. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.